આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીશું તો સૌ પ્રથમ આપણે છઠ્ઠા દાખલાની રકમ જોઈએ વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે સોમાંથી પ્રાપ્ત કરેલ ગુણ કુલ સો માર્કનું પેપર હોય એમાંથી પ્રાપ્ત કરેલ ગુણ આ પ્રમાણે છે તો પ્રશ્ન છે પેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ મેળવેલ સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ તો સૌપ્રથમ આપણે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ચડતા ક્રમમાં તમારે જોઈ જોઈને નથી ગોઠવવાનું તમારે પેલા જાતે ગોઠવવાનું અને પછી ન ખબર પડે તો જોવાનું અને ગોઠવાઈ જાય પછી ચેક કરી લેવાનું તો હવે ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી સૌથી વધુ ગુણ જોતા હોય તો આપણને મળી જાય સીધા નાઇન્ટી ફાઇવ સૌથી ઓછા ગુણ થર્ટી નાઇન તો આ પેલો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન આપણો છે વિસ્તાર વિસ્તાર એટલે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણનો તફાવત બાદ બાકી માઇનસ તો પંચાણું માંથી ઓગણચાલીસ બાદ કરવાનો નાઇન્ટી ફાઈવ માઇનસ થર્ટી નાઇન એટલે આપણને મળશે ફિફ્ટી સિક્સ તો આ થયો આપણો માહિતીનો વિસ્તાર ત્રીજો પ્રશ્ન છે આમાં સમૂહ દ્વારા મેળવાયેલ ગુણની સરાસરી એવરેજ એટલે કે મધ્ય ક તો એમાં શું કરવાનું અંશમાં બધા ગુણનો સરવાળો કરવાનો અને છેદમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા ગણી લેવાનું આપણે દસ વિદ્યાર્થીઓ છે આપણી પાસે એટલે છેદમાં દસ અને દસે દસ અવલોકનો જે આપેલા છે એનો સરવાળો અંશમાં કરી નાખવાનો તો ઈ સરવાળો આપણને મળશે સાતસો ત્રીસ ભાગ્યા દસ જીરો જીરો કેન્સલ એટલે તોતેર ગુણ સેવન્ટી થ્રી ગુણ મળે આપણને સમૂહ દ્વારા મેળવાયેલ ગુણની સરાસરી સેવન્ટી થ્રી તોતેર ગુણ મળે તો આ રીતે આપણે ત્રણેય પ્રશ્નો જે છે એની ગણતરીઓ કરી સાતમો દાખલો સળંગ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી છ વર્ષોની કોઈ એક શાળાની સંખ્યાઓની વિગતો તમને અહીં આપી છે આ પ્રમાણેની સંખ્યા હતી તો આપણે સરાસરી મેળવવાની છે રકમ એક વખત વાંચી લેવી તમે બાજુમાં ટેક્સ્ટબુક પણ રાખી શકો છો અને ટેક્સ બુક ન રાખવી હોય તો વિડીયો સ્ટોપ કરી રકમ પહેલા એક વખત વાંચી જવી અને પછી ગણતરી સૌપ્રથમ જાતે ગણવાનો પ્રયત્ન કરવો અને પછી એમાં ચેક કરવાની તો અહીંયા સરાસરીનું સૂત્ર આપણે જાણીએ જ છીએ કે કુલ વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એનો સરવાળો અંશમાં મૂકવાનો અને છેદમાં વર્ષની સંખ્યા તો કુલ પહેલું વર્ષ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એટલે કુલ છ વર્ષ આપ્યા છે એટલે છેદમાં છ અને આ બધા જ અવલોકનો જે આપેલા છે એનો સરવાળો અંશમાં કરી નાખવાનો આપણે તો આ બધા અવલોકનોનો સરવાળો અંશમાં કરતા આપણને આટલો મળે બાર હજાર ત્રણસો અડતાલીસ છ ભાગીએ એટલે બે હજાર અઠાવન મળે બે હજાર અઠાવન આ આપણી સરાસરી થઈ એના પછીની રકમ જુઓ એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટરમાં આપેલો છે મિલીમીટર નીચે દર્શાવ્યા પ્રમાણે છે નીચે પ્રમાણે નોંધવામાં આવેલ છે દિવસ અને વરસાદ કેટલો પડ્યો મીમીમાં તો આ સોમથી રવિ અને દરેક દિવસે પડેલ વરસાદ ક્યારેક ન પડ્યો હોય તો જીરો પોઈન્ટ ઝીરો ઝીરો આવે તો તમને આમાં એવો પ્રશ્ન પૂછે કે અઠવાડિયા દરમિયાન કયા વારે વરસાદ પડેલ નથી તો સોમ અને ગુરુ ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી અને કેટલા દિવસોમાં સરાસરી વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો છે ઈ તો આપણે જોઈએ વિસ્તાર એટલે સૌથી મોટો વીસ પોઈન્ટ પાંચ થશે મોટું અવલોકન અને નાનું અવલોકન જીરો પોઈન્ટ ઝીરો થશે એટલે વીસ પોઈન્ટ પાંચમાંથી જીરો પોઈન્ટ ઝીરો બાદ કરવાના એટલે આમ બાદ કરવા છે તો નીચે તો તમને ગણતરી સમજાય એવી પ્રમાણે એકમ ખાસ લખવાનો મીમી હવે સરાસરી એટલે પડેલો કુલ વરસાદ અને છેદમાં દિવસોની સંખ્યા તો આ બધા અવલોકનો નો સરવાળો કરવાનો આ જેટલા છે એ બધા અવલોકનો સરવાળો છેદમાં સાત દિવસ એકતાલીસ પોઈન્ટ ત્રણ એકતાલીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા સાત એટલે તમારે શું કરવાનું એઝ ઇટ ઇઝ કે ચારસો તેર લખી નાખો અને ભાગ્યા સાત કરી નાખો હવે જે આવે ને એમાં છેલ્લેથી એક અંકની આગળ પોઈન્ટ કરી નાખવાનો અહીંયા છેલ્લેથી એક અંકની આગળ પોઈન્ટ છે એટલે જવાબમાંય છેલ્લેથી એક અંકની આગળ પોઈન્ટ એટલે ચારસો તેર ભાગ્યા સાત કરી નાખવાનું તમારે હવે આપેલ કોષ્ટક પરથી એટલે પાંચ પોઈન્ટ નવ તો પાંચ પોઈન્ટ નવ પછી કરતા ઓછો ક્યાં હે જો પાંચ પોઈન્ટ નવ કરતા ઓછો તો કે સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવાર આ બધા દિવસોએ એ પાંચ પોઈન્ટ નવ એટલે કે સરાસરી વરસાદ કરતા ઓછો વરસાદ છે તો જવાબ આવે કે આપેલ કોષ્ટક પરથી કહી શકાય કે અઠવાડિયામાં પાંચ દિવસ ક્યાં ક્યાં તો કે કાઉસમાં લખ્યું છે આપણે સોમ બુધ ગુરુ શનિ રવિ સરાસરી કરતા ઓછો વરસાદ પડ્યો છે સરાસરી કરતા ઓછો વરસાદ પડેલો છે નવમો દાખલો જોઈએ આપણે દસ છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે છે આ દસે દસ છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં સેન્ટીમીટર તો સૌથી પહેલાં તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું એટલા માટે કે અહીંયા સૌથી વધુ ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ માહિતીનો વિસ્તાર આ બધું મેળવવાનું છે એટલે તો ચડતા ક્રમમાં ગોઠવી દીધા જુઓ પેલો પ્રશ્ન સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ તો સૌથી વધુ ઊંચાઈ એકસો એકાવન છે એટલે એ છોકરીની ઊંચાઈ થાય એકસો એકાવન સેમી એ રીતે બીજો પ્રશ્ન વાંચો તો સૌથી ઓછી ઊંચાઈ થશે એકસો અઠયાવીસ એકસો અઠયાવીસ સેન્ટીમીટર સેમી એકસો અઠયાવીસ સેમી સૌથી ઓછી હવે ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો હે માહિતીનો વિસ્તાર તો સૌથી વધુ ઊંચાઈમાંથી સૌથી ઓછી ઊંચાઈ બાદ કરવાની પછી છોકરીઓની સરાસરી એટલે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે દસ તો દસ છેદમાં છે એક શૂન્ય એટલે છેલ્લેથી એક આંકડાની આગળ પોઈન્ટ કરી નાખવાનો દસ વડે ભાગીએ એટલે એકસો એકતાલીસ પોઈન્ટ ચાર એટલે દસ વડે ભાગવાના હોય છેદમાં શૂન્ય છે એટલે છેલ્લેથી એક અંકની આગળ પોઈન્ટ છેદમાં એક જીરો છે એટલે છેલ્લેથી એક અંકની આગળ પોઈન્ટ અને કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે સરાસરી ઊંચાઈ કરતાં વધુ એટલે એકસો એકતાલીસ પોઈન્ટ ચાર કરતાં વધુ તો ચડતા ક્રમમાં ગોઠવા હોય તો સરળતાથી આપણે નક્કી કરી શકીએ એકસો એકતાલીસ પોઈન્ટ ચાર કરતાં વધુ એટલે આ એકસો તેતાલીસ એકસો છેતાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ અને એકસો એકાવન આ પાંચ આવે તો એ પાંચે પાંચ આપણે લખેલા છે જો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ તમારે જાતે ગણવાનો છે એમાં ત્રણ પ્લેયર આપ્યા છે એ બી અને સી એમાં સી જે છે એની સરાસરી શોધવા ત્રણ વડે ભાગવાનું કારણ કે ત્યાં કોષ્ટકમાં તમે જોશો તો તમને માલુમ પડશે કે સી જે છે એ એક રમતમાં રમ્યો જ નથી એટલે કે ટીમમાં જ નહોતો એટલે એ ગણાય નહીં એટલે એની ત્રણ જ રમત ગણાય એટલે સી ની સરાસરી શોધવા ત્રણ વડે બાકી એ અને બી ને બંનેને ચાર ચાર રમતમાં રમેલ હોવાથી ચાર ચાર વડે ભાગવા પડે પછી ઝીરો રન હોય તો એ રમતમાં રૈમો તો તો ખરાબ એને રન ન થયા ઝીરોમાં આઉટ થઈ ગયો પણ એ રમત ગણાય પણ સાવ રૈમો જ ન હોય તો એ રમત આપણે ગણી શકીએ નહીં એટલા માટે સીની સરાસરી જાણવા ત્રણ વડે ભાગવાનું થશે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું દાખલો પાંચ ગણતી વખતે